ભાવનગરના વાલ પંથકમાં પાંચ કાળિયારના મોતનો મામલો સામે આવ્યો છે, જેમાં વરસાદીપુરમાં કાળિયાર તણાઈ જતા બે કાળિયાર મોતને ભેટ્યા હતા, જ્યારે પાણીના કારણે બહાર નીકળ્યા બાદ શ્વાસના હાથે ચડી જતા કાળિયારના મોત થયા છે। મૃત કાળિયારને બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે વન વિભાગની ટીમે ફસાયેલા 25 થી વધુ કાળિયાર રેસ્ક્યુ કર્યા હતા, જેમાં ખાસ નર્મદ અને સવાઈનગરના પાણીમાં ફસાયેલ 8 કાળિયારને બચાવી લેવાયા છે। તેમજ વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી કાળિયારની શોધખોળ હાથ ધરી છે। ગત તારીખ 30 અને 31 ઓગસ્ટના રોજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બાલ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે। આ બાલ વિસ્તારમાં નેશનલ પાર્કની બહારના વિસ્તારમાં, જંગલ વિસ્તારની બહારના વિસ્તારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં હરણનું અવર જવર અને રહેઠાણ આવેલા છે। વધારે પડતા પાણી ભરાવાના કારણે ગતરોજ તારીખ 1/9/2020ના રોજ 3 હરણના કૂતરા દ્વારા હુમલો કરતા મૃત્યુ નિપજેલ છે અને 2 હરણના પાણીના કારણે મૃત્યુ નિપજેલ છે। હરણને રેસ્ક્યુ કરવા માટે અને બચાવવા માટે હાલ વન વિભાગ દ્વારા ટીમો બનાવી અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। રેસ્ક્યુની કામગીરીમાં 20 જેટલા કર્મચારી અને 7 મિત્રો જોડાયેલા છે। ગામે ગામ રોજમદારોને નિયુક્તિ કરવામાં આવેલી છે, એટલે અને ગામમાં પણ વેળાવદનની રેસ્ક્યુ ટીમનો નંબર દરેક ગામોમાં આપવામાં આવેલો છે, જેથી કરીને રેસ્ક્યુની કામગીરી માટે વન વિભાગને કોલ આવે તો વન વિભાગ તુરંત ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુની કામગીરી કરી શકે।